जय स्वामीनारायण विद्यार्थी मित्रों, श्री स्वामीनारायण विद्यासागर स्कूल ना ऑनलाइन एजुकेशन में आप सर्वनु हार्दिक स्वागत छे। तो विद्यार्थी मित्रों, आज आपणे भणीशुं गणित एकम 11 घड़िया ने भांगाकार। आनी पहेलाना तासमां आपणे घड़ियाना जे स्तंभ आव्या हता हाल लाइनमां ए डिझाइन प्रमाणे आपणे घड़ियाने तेनी लाइन छे आपणे पूर्ण करी हती। आजे आपणे आज प्रकरणमां आगळ पूरक स्वाध्याय तरफ वधीशुं। तो आमां आपणने प्रश्न एक आप्यो छे के नीचेना प्रश्नना जवाब माटे आपेला विकल्पमांथी साचो विकल्प पसंद करी तेनी सामे जे बॉक्स आप्युं छे एमां आपणे साचो जवाब छे ई लखवानो छे। तो एमां पहेलुं छे, जो अमुक लखोटीओने चार बाळको वच्चे सरखे भागे वेचीए तो दरेकना भागे केटली लखोटी आवे छे? 6। आ ज लखोटी छे ई आपणे 8 बाळको वच्चे वेचीए તો દરેકના ભાગે કેટલી લખોટી આવશે? તો એનો જવાબ આવશે 3 લખોટી, બરાબર। પછી છે, જો અમુક પેન્સિલો 14 બાળકો વચ્ચે વેચીએ તો દરેકને ભાગે 4 પેન્સિલ આવે। આ જથ્થો 8 બાળકોને વેચીએ તો દરેક ભાગના કેટલી પેન્સિલો આવે? તો આમાં આપણે જવાબ આવશે 7 પેન્સિલ આવે, બરાબર। તો વિદ્યાર્થી મિત્રો, તમે જો આગળ નીચે ત્રીજું વિકલ્પ આપ્યું છે, સાતના ઘડિયામાં ખૂટતો અંક લખો। તો આ પ્રકરણ શરૂ કર્યું તો આપણે એવું જ કીધું હતું કે ભાગાકાર શીખવા માટે આપણે સૌપ્રથમ શું શીખવું પડશે? ઘડિયા। ઘડિયા આપણને આવડે તો આગળ ભાગાકારના દાખલા આપણને આવડે, તો આપણે ઘડિયા છે એ ફરજિયાત પાકા કરવા પડશે, બરાબર, તો જ આપણે આ દાખલા છે ગણી શકીએ। તો અહીંયા આપણને 7નો ઘડિયો આપ્યો છે, પહેલાં 7 આપ્યા છે, 14, 21 ખાલી જગ્યાને 35। તો 7 × 7 = 14, 7 × 21 પછી 7 + 4 કેટલા થાય? 4 ખાનું ખાલી છે એટલે 28, એટલે જવાબમાં આવશે 28। ચોથું છે, નીચેના 8ના ઘડિયામાંથી કયો અંક ખૂટે છે? બરાબર, તો 8નો ઘડિયો આવ્યો છે 8, 16, 24, 34, 48, બરાબર। તો આમાં જવાબ આવશે કે 34નો અંક છે એ ખોટો છે, બરાબર। 8ના ઘડિયામાં ક્યાંય 34 આવતા નથી, બરાબર। 8 × 16, 8 × 24, બરાબર, પછી 8 × 4 = 32 આવે, 34 નહીં એટલે ખોટો અંક છે। પછી પાંચમું જોઈએ તો 1 સસલું છે, દર કૂદકે 5 અંક કૂદે છે। જો ચોથા કૂદકે તે 31 ઉપર હોય તો છઠ્ઠા કૂદકે તે ક્યાં હોય એ અંક આપણે શોધવાનો છે। હવે દર કૂદકે કેટલા? 5, પહેલાં એ 5, બીજા એ 10, બરાબર, કે ચોથા કૂદકે ક્યાં છે? 31 ઉપર છે। તો પછીનો અંક આવશે 41, અ, બરાબર। પછી છે, ડેડકો હાલ 10 અંક ઉપર છે, તે દર કૂદકે 3 અંક કૂદે છે, તો ત્રીજા કૂદકે તે કયા અંક ઉપર હશે? તો શું જવાબ આવશે? ડ, 19માં કૂદકે હશે, બરાબર। પછી મીના પાસે 100 રૂપિયાની નોટ છે, તેણે હરેશ પાસે 5-5ની નોટના છૂટા આપે છે। મીના પાસે હવે 5-5ની કેટલી નોટો હશે? બરાબર, તો એનો જવાબ આવશે 20, બરાબર, 20×50 = 100। પછી છે 8મું, 24 = 6×4 એટલે કે 6×6 = 9, કેટલી હાર કહેવાય? 4, 6×6 = 24 એટલે જવાબ શું આવશે? 4। પછી છે, પ્રિયંકા પાસે 52 ટમેટા છે, તે દરેક ખોખામાં 13 ટમેટા ભરે છે, તો આવા એને કેટલા ખોખાની જરૂર પડશે? તો 13ના ઘડિયામાં 52 ક્યાં આવે છે? તો કે આપણે જોઈએ તો એનો જવાબ આવશે અ, બરાબર, 13×52। તો પછીનો 10મું છે, એમાં તમને ઉપર ઘડિયા આપ્યા છે 5×6, બરાબર, પછી 5×6 એના નીચે ઓપ્શન છે અને નીચે એના જવાબ છે। એવી જ રીતે તમે જુઓ તો 5×3 = 15, 5×6 = 20, 5×5 = 25, તો એના પછીના ઓપ્શનમાં શું આવશે? 5×6 = 30, બરાબર, તો ડ જવાબ આવશે। આવી જ રીતે પ્રશ્ન 2 છે કે ખૂટતો અંક શોધો અને ખાલી જગ્યા પૂરો, બરાબર। તો એમાં તમને પહેલું આપ્યું છે 2 × ખાલી જગ્યા = 8, તો 2નો ઘડિયો બોલો તો 8 ક્યાં આવે છે? તો કે 2×8 ખાલી જગ્યામાં આવશે 4। એવી જ રીતે બીજું છે, 30/5, બરાબર, તો 6×5 = 30, 16/2, 8×2 = 16, 45/5, તો 9ના ઘડિયામાં 45 આવે, 9×5 = 45,
पांच गुणिया खाली जगह बराबर पच्चीस तो के पच्चो पच्चो पच्चीस खाली जगह में आपणे पांच लखशु। पछी छे आठ भाग्या बे बराबर तो आठ ना बे भाग पाड़ो तो केटला थाय चार चार दू आठ। पछी पांच गुणिया खाली जगह बराबर पंदर तो पांच ना गुणिया में पंदर क्या आवे तो कि पांच तेरी पंदर। पछी आठमू छे बे गुणिया खाली जगह बराबर वीस बे ना गुणिया में वीस क्या आवे तो कि बे दान वीस एटले खाली जगह में आपणे शुं लखशु दस बराबर। एवी रीते नौमू छे बे गुणिया खाली जगह बराबर बार तो बे ना घड़िया में बार क्या आवे तो के छ दू बार बराबर। त्यारबाद आगळ छे प्रश्न त्रण खाली जगह छे त्यारबाद आपणे भागाकार करवाना छे तो अहीं मैं बोर्ड पर छे ए दाखला लख्या छे तो पहेलू अहीं आपणने आप्युं छे के चालीस भाग्या पांच आ छे आपणने अहीं भागाकारनी निशानी આપેલી છે એટલે આપણે એને આવી રીતે ચાલીસ ને ટોપી ફેરાવી દઈશું બરાબર અને પાંચ છે એને આપણે બહાર લખશું ને ચાલીસ છે એ આપણે અંદર લખશું તો પાંચના ઘડિયામાં ચાલીસ ક્યાં આવે એ આપણે જોવાનું તો પાંચના ઘડિયામાં આઠ પાંચ અઠા ચાલીસ બરાબર અહીંયા આપણે ઓછાની નિશાની કરવાની છે ચારમાંથી ચાર જાય તો ઝીરો ઝીરોમાં ઝીરો જાય તો ઝીરો તો આપણો જવાબ આવશે આઠ બરાબર। એવી રીતે બીજો દાખલો અહીંયા આપણને તો છે અઠ્યાવીસ ભાગ્યા બે બરાબર તો અહીંયા બે સંખ્યા છે તો બેના ઘડિયામાં અઠ્યાવીસ ને આવતા નથી એટલે આપણે એક એ ભાગ બોલાવશું એટલે આ બે તો આપણે લખ્યા છે બે અહીંયા એકા બે બરાબર બે માંથી આપણે એને બાદ કરવાના બે માં બાદ જાય તો ઝીરો બરાબર ઉપરથી આપણે શું કરવાનું આઠ ઉતારવાનું જ્યાં સુધી અહીંયા સંખ્યા પૂરી ન થાય ત્યાં સુધી આપણે દાખલો આગળ ચલાવવાનો બરાબર તો બેના ઘડિયામાં આઠ ક્યાં આવે કે બે એકા બે બે દુ ચાર બે તેરી છ અને બે ચો આઠ એટલે બે ચો આઠ બરાબર આઠમાંથી આઠ જાય તો ઝીરો અહીંયા આવે કઈ સંખ્યા વધતી નથી એટલે આપણો જવાબ આવશે ચૌદ બરાબર। એવી જ રીતે આપણે અહીંયા ત્રણનો ઘડિયો જોવાનો છે બરાબર ત્રણના ઘડિયામાં નેવું છે એ નો આવે એટલે આપણે એક સંખ્યા પસંદ કરવાની બરાબર ત્રણ તેરી નવ નવમાંથી નવ જાય તો ઝીરો પછી આગળ કંઈ વધતું નથી એટલે આપણે શૂન્ય છે એ આપણે અહીંયા ચડાવી દઈશું બરાબર। ત્યાર પછી છે ચાર ને ચુમ્માલીસ ચુમ્માલીસ ભાગ્યા ચાર તો ચારના ઘડિયામાં ચુમ્માલીસ ન આવે એટલે આપણે અહીંયા એક અંક પસંદ કરવાનો એટલે ચાર એકા ચાર ચારમાંથી ચાર જાય તો ઝીરો હજી એક ચાર વધે છે તો એને આપણે નીચે ઉતારી લઈશું ચાર એકા ચારે ફરી વાર ભાગ લગાવશું જવાબ ઝીરો એટલે અહીંયા આવશે અગિયાર બરાબર। ત્યારબાદ છે બત્રીસ ભાગ્યા બે તો બે છે એના ઘડિયામાં કંઈ બત્રીસ આવતા નથી બરાબર તો આપણે અહીંયા એક રકમ લેવાની તો ત્રણ છે એ બે કરતાં વધી જાય બરાબર તો આપણે બે એકા બે ભાગ ચલાવીશું અહીંયા ત્રણમાંથી બે જાય તો એક વધે ઉપર બે છે એ એક એમ કરતાં નાનો છે એટલે આપણે ફરી એક રકમ અહીંથી ઉતારશું બરાબર તો બેના ઘડિયામાં બાર ક્યાં આવે છે જોવો તો કે બે એકા બે બે દુ ચાર બે તેરી છ બે ચોક આઠ બે પંચા દસ અને બે છ બાર બરાબર તો બે છ બારે ભાગ ચલાવીશું બેમાં બે જાય તો ઝીરો એકમાંથી એક જાય તો ઝીરો બરાબર। એવી રીતે આ દાખલો છે છ અને અડતાલીસ તો છના ઘડિયામાં અડતાલીસ ક્યાં આવે જોવો તો બરાબર છ એકા છ છ દુ બાર છ તેરી અઢાર છ ચોક ચોવીસ છ પંચાને ત્રીસ છ એ છ એ છત્રીસ છ સત્તા બેતાલીસ છ અઠા અડતાલીસ એટલે છ અઠા અડતાલીસ આપણે અહીંયા મૂકી દીધા આઠમાંથી આઠ જાય તો ઝીરો ચારમાંથી ચાર જાય તો ઝીરો એટલે આપણે જવાબ મળ્યો આઠ બરાબર। આવી રીતે ભાગાકારના દાખલા છે બીજા ઘણા છે એ તમારે બધાએ જાતે કરવાના છે। હવે આગળ આપણે પ્રશ્ન જોઈએ ચાર બરાબર એમાં તમને નીચે કેટલીક ચીજ વસ્તુઓના ભાવ આપ્યા છે બરાબર તો છ પેનની કિંમત અઢાર બરાબર તો તમારે શું કરવાનું અઢાર ભાગ્યા છ આવી રીતે દાખલા કરવાના છે બરાબર। આગળ આવ્યું છે કે સાત ચોપડીની કિંમત છપ્પન તો આપણે છપ્પન ભાગ્યા સાત કરશું એટલે આપણને જવાબ આવશે આઠ સત્તુ છપ્પન એટલે આઠ જવાબ આવશે। એવી રીતે આગળ તમને નવ રમકડાની કિંમત પિસ્તાલીસ આપી છે બરાબર તો પિસ્તાલીસ ભાગ્યા નવ કરશું એટલે નવ પંચાને પિસ્તાલીસ પાંચ જવાબ આવશે। પછી તમને નવ ટોપીની કિંમત
72 રૂપિયા કીધી છે બરાબર તો આપણે શું કરવાનું તો આપણે એનો ભાગાકાર કરી નાખવાનો 72 ભાગ્યા 9 પછી તમને પ્રશ્ન 5 આપ્યો છે કે સોમવારે રંજીતાના પિતા છે એ 30 મીણબત્તીઓ બતાવે છે બરાબર એણે 30 મીણબત્તીઓ શું કરી બનાવી પછી એને બતાવે તેણે રંજીતાને 5 મીણબત્તીઓને એક પેકેટમાં ભરવાનું કીધું જો 30 મીણબત્તીઓ બનાવી અને એક પેકેટમાં કેટલી 5 મીણબત્તી ભરવાની કીધી હવે રંજીતાએ કેટલા પેકેટ બનાવ્યા એની ચર્ચા તમારે અહીંયા કરવાની છે બરાબર તો કે 30 ભાગ્યા 5 કરવાના એટલે 5 6 30 6 પેકેટ બનાવ્યા બરાબર પછી આપણને કીધું છે કે 6 મીણબત્તીનું પેકેટ બનાવવાનું કહે તો કેટલું થાય તો 6 5 30 તો 5 પેકેટ થાય બરાબર અને એવી ને એવી રીતે બોમાં આપણને કીધું છે કે રંજીતાના પિતા જો 10 મીણબત્તી બના 10 મીણબત્તીનું બનાવવાનું કે એક પેકેટમાં બરાબર તો કેટલા પેકેટ બનાવવા પડશે તો શું કરવાનું 10 ભાગ્યા 30 10 તેરી 30 બરાબર તો પહેલા 6 પેકેટ બને પછી 5 પેકેટ બને અને છેલ્લે કેટલા 10 10 ના 3 પેકેટ બને બરાબર આવી રીતે છે એ અહીંયા આપણે આપણું પ્રકરણ છે એ પૂરું કરીએ છીએ અને આવા બીજા ઘણા દાખલા છે એની પ્રેક્ટિસ તમારે ઘરે જાતે કરવાની છે અને આ પૂરક સ્વાધ્યાય છે એનો ફોટો છે હું તમને વોટ્સએપ ગ્રુપ દ્વારા મોકલીશ અસ્તુ જય સ્વામિનારાયણ